સુરેશના મેયર તરીકે નમસ્કાર કરું છું. લોકશાહીની છાજે રીતે ગુજરાતમાં અને આ સુરતમાં એક સારી રીતે ચૂંટણી થઈ છે, સારા માહોલમાં થઈ છે, કોઈ પણ જાતની અશાંતિ નથી, શાંતિ પૂરેપૂરી રીતે જળવાઈ રહી છે. ત્યારે આજની આ શુભ સવારે સુરત મહાનગરના મતદારો મતદાન કરી રહ્યા છે, શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિકાસ પુરુષ તરીકે એમણે જે ચાહના મેળવી છે, ફરીથી આ ત્રીજી વખત પણ ગુજરાતના અને સુરતના પ્રજાજનો એમને સત્તાનું સોપાન સોંપશે એવું પૂરેપૂરી મને ખાતરી છે. દર્શક મિત્રો, સુરત શહેર પશ્ચિમની વાતને સમજવાનો પ્રયાસ કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્ય કિશોરભાઈ વાકાવાળાને વધુ એક વખત ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. તો એક સમયના ધારાસભ્ય રહી ચૂકેલા ઉષાબેન પટેલ કોંગ્રેસમાંથી આ ચૂંટણી જંગની અંદર ઝંપલાવ્યું છે, પરંતુ ઉષાબેન પટેલે કોઈપણ સંજોગોની અંદર પોતાના હથિયારો હેઠા નાખી દીધા હતા અને તેથી કિશોરભાઈનો માર્ગ જીત માટેનો મોકળો થઈ ચૂક્યો છે. પરંતુ કિશોરભાઈ અને તેમના સમર્થકો એવું માને છે કે અમારે માત્ર જીત હાંસલ નથી કરવી, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધુ મતથી કિશોરભાઈ ચૂંટાઈ આવે એવા સંજોગો અમારે ઉપસ્થિત કરવા છે. અથવાઇન્સની અંદર રહેતા કિશોરભાઈ વાકાવાળાએ એસપીબી ઇંગ્લિશ કોલેજની અંદર પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. તેમના ધર્મપત્ની સાથે તેઓ વહેલી સવારે ઉમટી પડ્યા હતા. હું કિશોરભાઈ વાકાવાળા 167 પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારનો ઉમેદવાર છું. હું પોતે 165 મત વિસ્તાર મજૂરામાં રહું છું. હું અહીંના મતદાન મથકે આવ્યો છું અને મારો મત મેં અહીં આપ્યો છે. આપ સૌને, ગુજરાતની જનતાને અને સુરતની જનતાને ખાસ વિનંતી છે કે મતદાન કરે, કારણ કે 5 મિનિટનું મતદાન એ 5 વર્ષ માટેનો ઉમેદવાર સાથે એક એગ્રીમેન્ટ હોય છે. અને જેવી રીતે આપ તેઓને જ્યાં બેસાડો છો તેઓને લોકસેવા કરવાનો બી એક અધિકાર હોય છે અને લોકસેવા તેઓએ કરી છે. આ તમામ કાર્યો આ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ થતા હોય યોગ્ય ઉમેદવારને મતદાન કરવું જોઈએ. અને તમને સુરતની જનતાને, જો કે એક આનંદની વાત છે કે હવે મતદાનની ટકા જે પહેલાં 50% હતા, ડિજિટલથી 50% કરતાં ઉપર થવા માંડી છે અને લોકોમાં લોકશાહી પ્રત્યેની આસ્થા વધી છે. અને આ સુસંસ્કૃત સુરત શહેર પોતે આજે મતદાનમાં પણ આગળ રહ્યું છે. લહેરી લહેરા કહેવાતા સુરતીઓ સૌથી આગળ નીકળે અને જેવી રીતે ભારતની અંદર ગુજરાતનો વિકાસ, તે રીતે ગુજરાતમાં સુરતનો વિકાસ, આ સંકલ્પ સાથે આપણે આગળ વધીએ એ જ કહેવા માગું છું. જય સ્વામી. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ કરંજ વિસ્તારની વાતને સમજવાનો પ્રયાસ કરીએ, પરંતુ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વિસ્તાર છે અથવાલાઈન્સનો, જ્યાં સુરત પૂર્વના ઉમેદવાર શ્રી કદીરભાઈ પીરઝાદાએ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. સુરત પૂર્વ એટલે આખા ગુજરાત રાજ્યની નજર જેની પર મંડાયેલી છે તે સુરત પૂર્વ. સુરત પૂર્વમાં 22 વર્ષ પછી વધુ એક વખત જેમણે ચૂંટણી જંગમાં ઝંકલાવ્યું છે તે કોંગ્રેસના ઉમેદવાર કદીરભાઈ પીરઝાદા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વર્તમાન મંત્રી શ્રી રણજીતભાઈ ગિલીટવાલા અને સ્વર્ગસ્થ કાશીરામભાઈ રાણાના સુપુત્ર દીપકભાઈ કાશીરામભાઈ રાણા, જેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, તેઓ વચ્ચેનો જંગ એ અદ્ભુત જંગ બની રહેશે.
દર્શક દોસ્તો, કાર્યક્રમમાં આગળ વધીએ અને આપ જોઈ રહ્યા તે પ્રમાણે સુરત પશ્ચિમના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કિશોરભાઈ વાકાવાલા પોતાના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે. હું વાત કરતો હતો સુરત પૂર્વની. સુરત પૂર્વના ઉમેદવાર કોંગ્રેસના શ્રી કદીરભાઈ પીઝાદા થોડાક સમય બાદ આપને દ્રશ્યમાં દેખાશે, જેઓનું મતદાન મથક છે એસપીબી કોલેજ અને તેઓ ચૂંટણી લડી રહ્યા છે સુરત પૂર્વમાંથી. સુરત પૂર્વ એટલે ગોપીપુરા, વાડીફળિયા, સોનીફળિયા, સંગ્રામપુરા, રાણી તળાવ, નાણાવટ, શાહપોર, સલામતપરાનો આ વિસ્તાર. આ વિસ્તારની અંદર બહુમતી લઘુમતી ઉમેદવારોની લઘુમતી મતદાતાઓની સંખ્યા ખૂબ વધારે છે અને તેથી કદીરભાઈ પીઝાદાએ આ બેઠક ઉપર લઘુમતી ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવીને આ મતદાતાઓને નિર્ણાયક પરિબળ બનાવવા માટે ખૂબ ભારે મહેનત કરી છે. અને અત્યાર સુધીમાં જે સમાચાર વહેતા થયા છે તે મુજબ સુરત પૂર્વમાં રેકોર્ડ બ્રેકિંગ મતદાન થઈ રહ્યું છે. જોકે જ્યારે રેકોર્ડ બ્રેકિંગ મતદાન થાય ત્યારે કઈ પાર્ટીને ફાયદો થશે તે કહેવું મુશ્કેલ બની જતું હોય છે. અત્યાર સુધી જો કેમ કહેવાતું હતું કે જો વધારે મતદાન થાય તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય, પરંતુ લઘુમતી વિસ્તારોમાં જો ભારે મતદાન થાય તો કોંગ્રેસને એનો ફાયદો થાય, પરંતુ એ તો સમય જ કહેશે. જૈન ઉમેદવારો આ રીતે દર્શનની અંદર જોઈ શકો તે પ્રમાણે પૂજાના કપડાની અંદર જ મતદાન માટે ઉમટી પડ્યા હતા, તે પણ તેમનો અનેરો ઉત્સાહ બતાવે છે તેમ પણ કહી શકાય. ભગવાનને પૂજી લેવા તેની સાથે સાથે પૂજા પણ થઈ જાય. અને આપ જોઈ રહ્યા તે પ્રમાણે આ કદીરભાઈ પીઝાદા સુરત પૂર્વના ઉમેદવાર, તેઓએ પણ સુરત ચેનલ સાથેની વાતચીતમાં તેમના જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમના અને તેમના કાર્યકર્તાઓની મહેનત રંગ લાવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. અને આ જંગ ભલભલા સમીકરણો બદલી નાખશે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. એક તરફ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, જેમાં રણજીતભાઈ ગિલિતવાલા ઉપરાંત માજી સાંસદ પ્રવીણભાઈ નાયક ઉપરાંત સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ અને ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાનો રણજીતભાઈને જીતાડવા માટે કામે લાગી ગયા છે. તો કોંગ્રેસની અંદર લગભગ આખી કોંગ્રેસ કદીરભાઈને જીતાડવા માટે કામે લાગી છે. કદીરભાઈના ખાસ સમર્થકો બાબુભાઈ કાપડિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા બાબુભાઈ રાયકા, મુસ્લિમ સમાજના અગ્રણીઓ કદીરભાઈને જીતાડવા માટે કામે લાગી ગયા હતા. અને મોટા પાયા પર તેઓએ જાહેર સભાઓને પણ સંબોધન કર્યું હતું, પેચઅપ કર્યું હતું, સમજાવટથી તેઓએ આખી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. અને 20મી તારીખે શ્વાસ થંભાવી દે તેવા પરિણામ માટે અત્યારે સમગ્ર પૂર્વના મતદાતાઓ ધ્યાન દઈને બેઠા છે તેમ કહીએ તો નવાઈ લાગશે નહીં. આ વિસ્તારની અંદર ખૂબ અતિસંવેદનશીલ મથકો આવ્યા છે અને તેથી ત્યાં પણ આજે જડબેસલાક પોલીસની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોંગ્રેસના ચૂંટણી ધંધેરામાં મફત લેપટોપ અને ટેબ્લેટનું વચન આપવામાં આવ્યું છે અને તમામ વર્ગના લોકોના ઉત્કર્ષ અને વિકાસ માટે કોંગ્રેસના અભય વચનને કદીરભાઈ પીઝાદા આગળ ધપાવી રહ્યા છે. સબસિડીથી રાંધણ ગેસના 12 બાટલાઓ અને ખેડૂતોને 16 કલાક વીજળી, ઉદ્યોગોમાં 85% સ્થાનિક લોકોને રોજગારી સહિત અનેક વચનો કોંગ્રેસે આપ્યા છે. કદીરભાઈ પીઝાદા શું કહે જાણીએ. બહુ મને મારો ફંડામેન્ટલ અધિકાર મતદાન અને મતદાન મેં કર્યું મને એનો ગૌરવ છે. અને એઝ અ કેન્ડિડેટ હવે હું અહીંથી નીકળું છું અને આ લોકશાહી પ્રક્રિયામાં આપના માધ્યમ મારફત એટલી જ વિનંતી જાહેર જનતાને પ્રજાજનોને કરું છું કે તંદુરસ્ત લોકશાહી માટે આપનું મતદાન અત્યંત આવશ્યક છે. આપના કેન્ડિડેટને મત આપવા માટે આપ મતદાન મથકે પધારો એવી નમ્ર અપીલ છે. ચાલો જઈએ કતારગામ. કતારગામની અંદર પણ ત્રિપાંખ્યો જંગ છે અને આ જંગ ખરેખર વોટરલૂ સાબિત થશે. વર્તમાન ધારાસભ્ય નાનુભાઈ વાનાણીની બિલકુલ અગ્નિ પરીક્ષા છે તેમ કહી શકાય.
નાનુભાઈ વાનાણાની સામે પ્રજાપતિ સમાજના નંદલાલભાઈ પાંડવે જંગ માંડ્યો છે. તો ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર જેઓ કાળુ ભીમનાથના નામે ઓળખાય છે તે ઘનશ્યામભાઈ ઇટાલિયાએ પણ પોતાના આ જંગને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે. કતારગામ વિસ્તારની અંદર રોજ રાત્રે 10 પછીનો માહોલ જોવા જેવો બને છે. 10 થી 1 દરમિયાન તમામ કાર્યાલયો પર એ કોઈપણ પાર્ટીના હોય મિનમેક રીતે 1000 થી 2000 કાર્યકર્તાઓ ત્યાં બેસતા હોય છે. ચૂંટણી પંચના તમામ નિયમોનું ત્યાં ધજિયા ઉડાવી દેવામાં આવતા હતા. એ જોકે તમામ જગ્યા પર એવું થતું હતું, નાસ્તાઓની મહેફિલો જામતી હતી અને જમણવારોમાં લાખો રૂપિયાનો ધુમાડો થતો તે વાત પણ નિશ્ચિત બની ચૂકી છે. ચૂંટણી પંચની 16 લાખની જે વાત છે તે વાત હવાની અંદર છે તેમ પણ કહી શકાય. કોઈ પણ બેઠક 1 કરોડથી 2.5 કરોડની વચ્ચે ખર્ચવાળી જ બની રહે છે તે પણ વાત નિશ્ચિત બની ચૂકી છે. ચૂંટણી પંચને કેવી રીતે ખબર પડે કે ક્યાં ખર્ચો કેવી રીતે થતો હોય છે, પરંતુ એ વાસ્તવિક હકીકત છે. અને તેથી ભ્રષ્ટાચાર નિર્મૂલનની વાત જે છે તે વાત માત્ર હવામાં સાબિત થશે આવનારા દિવસોમાં તેમ કહી શકાય. કારણ કે એક ઉમેદવાર ચૂંટણી જંગની અંદર જીતવા માટે 2 કરોડથી વધુનો જો ખર્ચ કરે તો એ ખર્ચ લાવે ક્યાંથી? આટલું બધું મોટા પાયા પર ડોનેશન તો કોઈ આપી નથી દેવાનું. અને તેથી જ આવનારા 5 વર્ષની અંદર આ ખર્ચેલા પૈસા ક્યાંથી ફરી પાછા પોતાના ઘરે લાવવા તેની ચિંતા સૌને હોય છે અને તેથી ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે તેમ કહી શકાય. જોકે ચૂંટણી પંચ પૂરતો ન્યાયિક પ્રયત્ન કરે છે આ ખર્ચને અંકુશમાં રાખવા માટે, પરંતુ એ ખર્ચ અંકુશમાં રહી શકતો નથી. જોકે પાર્ટીઓને માટે ખર્ચની કોઈ મર્યાદા નથી, એટલે પાર્ટીઓ અઢળક પૈસા અખબારી જાહેરાતોની અંદર ટીવી માધ્યમોની અંદર ખર્ચ કરતા હોય છે. જોકે જાહેરસભાનો ખર્ચો ઉમેદવારના ખર્ચની અંદર આવતો હોવાથી જાહેરસભાઓ પણ ઉમેદવારો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ છે તેમ કહી શકાય. તમામ જાહેરસભાઓની અંદર ચૂંટણી પંચના માણસો હાજર રહેતા હોય છે, કેટલી ખુરશી ગોઠવાયેલી છે તેની પર તેમની ગણતરીઓ હોય છે, કેટલા માણસો આવ્યા હશે, ત્યાં કંઈ ખાણીપીણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ, અને બધા જ ખર્ચા આપોઆપ ઉમેદવારના ખર્ચાની અંદર ગણાઈ જતો હોય છે. કતારગામના આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે 20મી તારીખે મતદાન પેટી ખુલશે ત્યારે અકળ રીતે કોણ વિજેતા સાબિત થશે તે નક્કી થશે. અત્યારે આ લાઈનો જોઈને તમામ એવો દાવો કરે છે કે આ તો મારા મતદારો છે, મારા મતદારો છે, મારા મતદારો છે. પરંતુ મતદારો હોશિયાર છે, મતદારો અકળ છે, મતદારો કોઈને પણ કળવા દેતા નથી કે તેઓએ મત કોને આપ્યો છે, અને તે લોકશાહીની સાચી નિશાની છે તેમ પણ કહી શકાય. કતારગામ ઉપરાંત ઓલપાડ મત વિસ્તારના અલગ અલગ ગામડાઓની અંદરથી ઉત્સાહભર્યા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને તે પણ ભારે મતદાનનો ઇશારો કરી રહ્યા છે. 84 વિધાનસભા મત વિસ્તારની અંદર પણ અલગ અલગ ગામડાઓમાં, કામરેજ વિધાનસભાના અલગ અલગ ગામડાઓમાં પણ ચૂંટણીનો કરંટ ભારે છે. અને શહેરમાં જેમ જેમ સમાચાર વહેતા થાય છે તેમ તેમ અલગ અલગ જગ્યાઓ પર ભારે મતદાન માટે લોકો નીકળી પડ્યા છે તેમ પણ કહી શકાય. રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાડ્યું છે અને છેલ્લી 2 રાત્રિએ કતલની રાત હતી તેમ પણ કહી શકાય. આજ કતારગામ વિસ્તારમાં 2 રાત્રિ પહેલાં જે ઘટના બની હતી ભારતીય જનતા પાર્ટીના સંદર્ભે, એ ઘટનાએ પણ આખા વિસ્તારમાં ચર્ચાના ચગડોળે ચડી હતી અને ભારતીય જનતા પાર્ટીના જે ખેસ મોટા પાયા ઉપર પકડાયા હતા તે પણ પોલીસે જપ્ત કરી દીધા હતા. પરંતુ એ ખેસ હતા કે કેમ, અને એને માટેના જે આક્ષેપોનો પ્રતિ આક્ષેપોનો દોર ચાલ્યો હતો એ દોર ખૂબ લાંબો ચાલ્યો હતો અને તેથી ત્રણે પાર્ટીઓ વચ્ચે ભારે ઘર્ષણ અને સંઘર્ષ થયો હતો તેમ પણ કહી શકાય. આમ સુરત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, 84, ઓલપાડ, કરંજ, વરાછા આ તમામ વિસ્તારોની અંદર શાંતિપૂર્ણ નિર્વિઘ્ન રીતે ચૂંટણી પ્રક્રિયા આગળ વધી રહી છે. કતારગામ વિસ્તારમાં અમે કોંગ્રેસના ઉમેદવાર શ્રી નંદલાલભાઈ પાંડવ અને તેમના સમર્થ ટેકેદારો પ્રભુદાસભાઈ પટેલ સાથે પણ વાત કરીને તેમની વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. નમસ્કાર દર્શક મિત્રો,
અમે અહીં કતારગામ વિસ્તારનો માહોલ જાણવા આવ્યા છે. કતારગામ મત વિસ્તાર વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસ ઉમેદવાર લલલાલભાઈ કાળાના કન્વીનર પ્રભુદાસભાઈ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છીએ. તો અત્યાર સુધીનો જે ચૂંટણી માહોલ હતો, કેટલા ટકા વોટિંગ થયું, એમાં મહિલાઓ કેટલી અને પુરુષો કઈ રીતે ઉત્સાહ છે લોકોમાં, એ વિશેની તમામ માહિતી જાણવાનો પ્રયાસ કરીએ. 167 કતારગામ વિધાનસભાના ઉમેદવાર શ્રી નંદભાઈ પાંડવ છે અને જ્યારે એમની સામે બે હરીફ ઉમેદવારો પણ છે, પરંતુ આ વિસ્તારમાં માહોલ જ્યારે ઉમેદવારી કરી ત્યારથી જ અત્યાર સુધીમાં નંદલાલભાઈ પાંડવ તરફ રહીશું. તેનું કારણ એક જ છે કે 2,40,000 મતદારો છે, તેમાં બક્ષીપંચના 1,40,000 મતદારો હોવાને નાતે અને બક્ષીપંચના ઉમેદવારને નાતે નંદલાલભાઈ તરફ મતદાન થઈ રહ્યું છે, કોંગ્રેસના ઉમેદવાર તરફ મતદાન થયું છે અને કોંગ્રેસનો ચોક્કસ વિજય થવાનો છે અને ગુજરાતમાં ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર બેસવાની છે એવું લોકોને ફાઇનલ થઈ ગયું છે, ત્યારે લોકોનો જુવાલ કોંગ્રેસ તરફ થઈ રહ્યો છે એવું મારું માનવું છે. આપને અત્યાર સુધીમાં કોઈને રસીદ મળી ન હોય, ક્યાંક કોઈ જગ્યા ઈવીએમ ખોટકાઈ ગયા હોય, એવી કોઈ ફરિયાદો આપને મળી છે? એવી અનેક ફરિયાદો જે ફરિયાદો મળી છે, લોકોને પાસે આઈ કાર્ડ છે, મતદારયાદીમાં નામ નથી. કતારગામ વિસ્તારમાં કતારગામની સામે આવેલી કુમાર શાળા છે તેમાં એટલી બધી ફરિયાદો છે, અતિ ફરિયાદો છે. હું એમ માનું છું કે અધિકારીઓ આવીને ત્યાં અભ્યાસ કરવો જોઈએ કે એટલા બધું કારણ શું કે પોતાની પાસે આઈ કાર્ડ હોવા છતાં મતદારયાદીમાં નામ નથી. એવા સેંકડો માણસો છે, એક બે નહીં સેંકડો માણસો છે, ત્યારે અધિકારીઓ આ બાબત ગંભીરતા લેવી જોઈએ અને હું તો એમ માનું છું કે આ બાબત કલેક્ટરે જે જ્યારે મતદારયાદી બનતી હોય ત્યારે અધિકારીઓ જે ભૂલ કરી હોય એની પર અધિકારીઓ પર પણ પગલાં લેવા જોઈએ એવું મારું અગત્ય માનવું છે. આમ તો દર ઇલેક્શનમાં એક વાત હોય છે બોગસ વોટિંગની, એ બાબતે આ વખતે તમારું શું કહેવું છે? હાલમાં અત્યાર સુધી જોતા એવું લાગે છે કે બોગસ મતદાન થતું નથી, પણ હવે બપોર પછી શું થાય છે એ જોવું જરૂરી છે. એટલા માટે કે આ વખતે જે ચૂંટણી કમિશનર કડક થઈને કામ લે છે, એ અધિકારીઓ હોય, એ મતદારો હોય, એ પોલીસ ખાતું હોય, જે કોઈ હોય, તેની ઉપર ચૂંટણી કમિશનર બહુ કડકથી કામ લે છે એટલે લોકો શાંતિથી પોતાનું કામ કરી રહ્યા છે એવું મારું માનવું છે. આ મતદાનમાં મહિલાઓનો ઉત્સાહ તમને કેવો લાગે છે? અરે પુરુષ ને મહિલા બધાનો ઉત્સાહ છે અને લોકો પોતાની રીતે, કોઈને બોલાવવા જવા પડ્યા નથી, અગર કહેવું પડ્યું કે તમે મતદાન કરવા આવો, પોતાની રીતે જ મતદાન કરવા આવે છે એવું મારું માનવું છે અને આ રીતે જ મતદાન લોકશાહીમાં થાય ને એ લોકશાહી સાચી બચી શકે. પોલીસ બંદોબસ્ત વિશે આપનું શું કહેવું? પોલીસ પણ પોતાની ફરજને અદા કરશે અને પોલીસને પણ એક જાગૃત નાગરિક તરીકે દરેકને સમજાવે કે તમે દૂર રહો, જેનાથી અમારે કાયદો વ્યવસ્થા જાળવે, એટલે પોલીસ ખાતાવાળા પણ બહુ સારી રીતે પોતાની ફરજને અદા કરે છે એવું મારું માનવું છે. અમને કદાચ એક વખત દુઃખ થાય અમને કાઢે એટલે, પણ એક એની ફરજ અદા કરે છે એટલે પોલીસ ખાતાને ખૂબ ખૂબ અભિનંદન પણ છે. તો દર્શક મિત્રો, આપણે જાણવાનો પ્રયાસ કર્યો કતારગામ મત વિસ્તારનો ઓવરઓલ શાંતિપૂર્ણ મતદાન અહીં થઈ રહ્યું છે. કેમેરામેન ડિમ્પલ બંગડીવાલા સાથે રમેશ ગલચર, સુરત ચેનલ. કતારગામ મત વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર નલલાલભાઈ કાળા આપણી સાથે ઉપસ્થિત છે, ત્યારે આપણે તેમને સાંભળવાનો પ્રયાસ કરીએ અને અત્યાર સુધીના માહોલ વિશે જાણવાનો પ્રયાસ કરીએ. માહોલ મતદારો સવારના 8 વાગ્યાથી ખૂબ સારું મતદાન કરી રહ્યા છે અને કોંગ્રેસમાં મતદાન કરી રહ્યા છે અને ચોક્કસ અમારો વિજય 100% થવાનો છે. તો કોઈક જગ્યાએ સ્લીપ મળી ના હોય એવી કોઈ ફરિયાદો મળી હોય? હા, એવી ઘણી ફરિયાદો છે. સ્લીપ નથી મળી, આઈડેન્ટિટી કાર્ડ ઘણા પાસે, એના પાસે સ્લીપોમાં નામ પણ નથી યાદીમાં. આ વખત કેમેરામેન ડિમ્પલ બંગડીવાલા સાથે રમેશ ગલચર, ચેનલ સુરત, નમસ્કાર. તો આ હતો આશાવાદ કતારગામ વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર નંદલાલભાઈ પાંડવનો. કાર્યક્રમ આગળ વધી અને નવસારીના સાંસદ શ્રી સીઆર પાટીલની સાથે સુરત ચેનલે શરૂઆતના તબક્કામાં તેઓ જ્યારે મતદાન મથકે જતા હતા ત્યારે વાત કરીને તેમની વાતને સમજવાનો પ્રયાસ કરીએ. સાંસદ શ્રી સીઆર પાટીલની જવાબદારી આ વખતે બેવડી હતી. સંગઠન ઉપરની તેમની પકડ ઉપરાંત લિંબાયત મત વિસ્તારની અંદર જે કંઈ ઘટનાઓ બની હતી એ ઘટનાઓના સંદર્ભની અંદર તેઓએ ભારે કશ્મકશ વચ્ચે મહેનત કરવી પડી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંગીતાબેન પાટીલને જીતાડવા માટે તેઓ એકલા હાથે મહેનત કરી રહ્યા હતા. આ ઉપરાંત તેમણે સુરતની તમામ બેઠકો ઉપર પણ સંગઠનનું કાર્ય ગોઠવવાનું હતું, તેથી તેઓની આ બેવડી જવાબદારીની વચ્ચે
તો એ ભારે મહેનત કરવી પડી હતી તેમ પણ કહી શકાય. દર્શક મિત્રો, લિંબાયતની વાત વધુ એક વખત કરીશું. લિંબાયતમાં ભારતીય જનતા પાર્ટીના સંગીતાબેન પાટીલ વર્સિસ કોંગ્રેસના સુરેશ સોનવણે વર્સિસ જીપીપીના ઉમેદવાર દેવરાજ નિમજે વર્સિસ એનસીપીના ઉમેદવાર રાજદીપનો આ ચતુષ્કોણીય જંગ કોને ભાગ્યશાળી સાબિત કરશે તે તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી સી આર પાટીલ એવું માને છે કે તેમના જ ઉમેદવાર સંગીતાબેન પાટીલ આ જંગની અંદર વિજેતા બનશે. વિજેતા કોણ બનશે એ તો સમય કહેશે. 20મી તારીખે જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે. પરંતુ અત્યારે તો સમગ્ર સુરત શહેરની અંદર મતદાનની પ્રક્રિયા જે રીતે ચાલી રહી છે તે જોતાં એક અભૂતપૂર્વ આ જંગ બની રહેશે તેમ પણ કહી શકાય. સમગ્ર પરિવારની સાથે સી આર પાટીલજી પોતાના મતનો ઉપયોગ કરવા માટે મતદાન મથક પર ઉમટી પડ્યા હતા. તેમના ધર્મપત્ની શ્રીમતી ગંગાબેન પાટીલ, તેમની દીકરીઓ, તેમના દીકરાઓ, આ તમામ આજે તેમના નવ અંબાનગર ઉધના મગદલા રોડના દીનબંધુ સોસાયટીના ઘરેથી નીકળીને મતદાન મથકે જ્યાં તેમનું ઉત્તર ગુજરાત શાળા ભટા રોડ પર આવી છે ત્યાં મતદાન કરવા માટે તેઓ ગયા હતા અને પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. લિંબાયત વિસ્તારમાં એનસીપીના ઉમેદવાર રાજદીપ ગુજરાતી ફિલ્મોના અભિનેતા, તેઓએ પણ કેટલાક કલાકારોને સુરત બોલાવ્યા હતા. ખાસ કરીને શક્તિ કપૂર અને પદ્મિની કોલ્હાપુરી સાથેનો તેમનો રોડ શો જોવા જેવો હતો. તો તેની સામે સુરેશ સોનવણે પોતાના કોંગ્રેસના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય કક્ષાના સ્ટાર પ્રચારકોને પોતાના પ્રચાર માટે કામે લગાડ્યા હતા. કેટલાક મુસ્લિમ અગ્રણીઓ પણ આ વિસ્તારમાં જોડાયા હતા અને મુસ્લિમ અગ્રણીઓની સાથે સાથે સંજય નિરૂપમ જેવા ખૂબ સ્ટાર પ્રચારક, ખૂબ અસરકારક વક્તાને પણ બોલાવ્યા હતા. નારાયણ રાણે પણ જાહેરસભાને સંબોધન કરી ગયા હતા. આમ તેઓએ પણ આ ચૂંટણી જંગની અંદર ભારે કશ્મકશ કરી હતી તેવું પણ કહી શકાય. સમગ્ર ગુજરાતની અંદર મતદાનની પ્રક્રિયા સંપૂર્ણ શાંતિમય રીતે ચાલી રહી છે. સંવેદનશીલ મથકો અને અતિસંવેદનશીલ મથકો પર પોલીસનો બંદોબસ્ત તેની ચરમસીમા ઉપર છે તેમ પણ કહી શકાય. આક્ષેપોને પ્રતિઆક્ષેપોનો દોર આ વખતે જબરદસ્ત ચાલ્યો હતો. 5 વર્ષ પહેલા સોનિયાજીએ નરેન્દ્ર મોદીને દેશના ગદ્દાર કહ્યા હતા અને તેથી કોંગ્રેસે તેની કિંમત ભારે ચૂકવવી પડતી હતી. એવી ભૂલ આ વખતે ભારતીય જનતા પાર્ટીના ક્રિકેટર અને સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ કરી હતી અને નવજોતસિંહ સિદ્ધુએ કેશુબાપાને વિસાવદરની જ જાહેરસભાની અંદર રાષ્ટ્રદ્રોહી કહ્યા હતા અને તેથી કેશુબાપા તરફી સહાનુભૂતિનું મોજું સમગ્ર ગુજરાતની અંદર ફરી વળ્યું હતું અને તેની અસર સીધી આ ચૂંટણી જંગની અંદર પડશે તેમ પણ નિશ્ચિતપણે મનાઈ રહ્યું છે. ગુજરાતની ચૂંટણી સમયે મતોનું રાજકારણ એની ચરમસીમા પર હતું. સરક્રિક અંગે પાકિસ્તાન સાથે ચર્ચા બંધ કરવાની માંગણી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. મોદીજીએ આક્ષેપ કર્યો છે કે 15 ડિસેમ્બર સુધી સરક્રિક પાકિસ્તાનને મેળવવાનો નિર્ણય થઈ જશે. તો સરક્રિક અંગે વાજપેયીજીએ ચર્ચા શરૂ કરી હતી તેવું વડાપ્રધાન મનમોહનસિંહે તેમના જવાબની અંદર જણાવ્યું હતું. સરક્રિકનો મુદ્દો ચૂંટણી સમયે એકાએક ઉછાળનારા મોદીની હરકત તોફાની મનમોહનસિંહે ગણાવી હતી. તો ચૂંટણી તાણે મોદીજીનો આ મુદ્દો હાસ્યાસ્પદ છે તેમ અને સરક્રિક પાકિસ્તાનને આપવાની કોઈ વાત જ નથી તેમ પણ નાણાં પ્રધાન ચિદમ્બરમે કહ્યું હતું. આવું કંઈ હોઈ શકે જ નહીં, સરક્રિક ભારતનો જ ભાગ છે તેવી સ્પષ્ટતા પણ શ્રી ચિદમ્બરમજીએ કરી હતી. આમ અલગ અલગ મુદ્દાઓ આ ચૂંટણી જંગની અંદર ઉછળ્યા છે. નરેન્દ્રભાઈ મોદી પાસે વિકાસનો એજન્ડા છે તો સામે આ વિકાસ ભ્રામક છે તેમ કોંગ્રેસ કહે છે. સાચું કોણ છે એ તો સમય જ કહેશે. પહેલા તબક્કાનું આખું ચૂંટણીનું જે ફેક્ટર છે તે એસ ફેક્ટર તરીકે ગણવામાં આવે છે. એસ એટલે સૌરાષ્ટ્ર, એસ એટલે સુરત. સૌરાષ્ટ્ર અને સુરત કઈ તરફ રહેશે એના પર ભાજપની હાર કે જીતનો ફેંસલો થવાનો છે. ત્યારે બંને પાર્ટીઓએ નહીં પરંતુ ત્રણ પાર્ટીઓ એડી ચોટની જોર લગાવ્યું છે. મારે લોકોને અપીલ છે કે આજે એમના મતદાનના અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરે અને ચોક્કસ મતદાન કરે એવી મારી બધાને અપીલ છે. અને મેં જ્યારે મતદાન કર્યું તો મને એમ લાગ્યું કે મારા મતદાન કરવાનો જે અધિકાર મને પ્રાપ્ત થયો છે એનો મેં ઉપયોગ કર્યો અને સારું ફીલ કર્યું છે.
અને આ સાથે જ સુરત ચેનલનું ચૂંટણી વિશેષ બુલેટિન સમાપ્ત થાય છે. આપણા દોસ્ત નિખિલ મદ્રાસી અને સ્ટુડિયોમાંના મારા તમામ સાથીઓને રજા આપશો. નમસ્કાર.